ભાઈ સાગર ભાઈ બેબો ગજા છોડી વાળા સાહેબ, મારા છોકરા ને પેલા બહાર તાલો કે બે દિવસ પેલા તમારા મસ્તા બેટા વાંચકા લઈ ગયો છે એમ કરીને ડગે થી બોલાયો દુકાને, દુકાને તારું કામ છે એમ કરીને, અને ચાર જણા પાઇપ થી ધોકે થી બારી મારીને વેવડો વાંચતા છોકરો બસો દડાયા ભેગા ભેગા થઈ ગયા હતા દુકાન પાસે, અને બીજા આવીને છોડાયો સાથે એક રફીકભાઈ ચુવા કરીને હતા એમને છોડાયો મારા છોકરાને, અને મને ફોન કરે કે તમારા છોકરાને જાનવરની જેમ મારતા હતા તો હું ના છોડાવ તો મારી ના સર તમે જલ્દી આવો, એટલે હું ગયો મારા છોકરાને લઈને, પછી મેં કીધું કેમ છે આવું બધું મારો અનક બાળક નો શું કસૂર કહેવાય, તમારે કઈ પણ તકલીફ હતી બાળક ની તો અમને કેવું તમને જાણ કરી હતી, તમે જ ડારવા પણ તમે ને મારા તમારા ત્યાં રીતે જાનવર ને કેમ ન મારે મેં કીધું, ચાર જણા હતા મારવા મારા છોકરા ને પાઇપ ને ધોકા થી મારે ને વાસ્તા માંડી વિનું વિડીયો પણ અમે ઉતારેલો છે ફરિયાદ નથી કરી, પછી બીજે દિવસે સાહેબ હું મારા છોકરા ને રેકડી બનાવવા ગયા માર્કેટે, તો રેકડી તે બારકી રેકડી તે બારકી માર્કેટે રેકડી રાખીને હું એના માટે માલ લેવા ગયો સાહેબ, તો મારા છોકરાને પાછે ગાળો દેવા બેન કે રોજી રાખવા આવશે, એટલે મારા છોકરાએ મને ફોન કર્યો કે સાહેબ પપ્પા મારું નામ યાકુબ છે, યાકુબભાઈ મજીદભાઈ સુરીવાળા, કાલે મારા પપ્પા ઉપર બનાવ બન્યો કે મારા કાકા રાજુભાઈ સુરીવાળા, એના છોકરો મોહમ્મદ સુરીવાળો અને એના જમાઈ પપ્પુભાઈ અને નનકડો બીજા કાકા મુસ્તાકભાઈ, એ ચાર જણાએ મારા પપ્પા ઉપર જાનલેવા હુમલો કર્યો, એના પહેલે બી કંઈક વાર કર્યું છે પણ અમે જાતું કર્યું છે, શાંતિ જાળવી છે કે સગા સંબંધીમાં આપણે લાંબુ કંઈ કરવું નથી, એટલે ટૂંકા શાંતિ જાળવીને બેઠાજી, પણ કાલે થોડુંક બહુ વધારે થઈ ગયું, મારા પપ્પા ઉપર જાનલેવા હુમલો થઈ ગયો, હજી બી એ લોકોનો મનમાં ખાર છે કે એ લોકો હજી બી કંઈક કરશે તો એની જવાબદારી શું, અને આ આપણે ફરિયાદ કરેલી છે કાલે પોલીસ સ્ટેશનમાં હજી બી કાંઈ રિપ્લાય આવ્યો નથી, એ લોકો એમને ખુલ્લેઆમ ફરે છે બરોબર છે પોલીસ